કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરવાનો છે. મુખ્ય મુદ્દો છે અણુ કક્ષકવાદ. તેને આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો કહેવાય મોલિક્યુલર ઓર્બિટલ થિયરી. તો અણુ કક્ષકવાદ ખૂબ મહત્વનો ટોપિક છે, તો ધ્યાન દઈને સમજવો. તો આપણે સ્ટાર્ટ કરીએ તો જો શું કીધું પહેલાં, તો કે સમાન ઉર્જા ધરાવતી પરમાણુ કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ થઈ આણ્વીય કક્ષકો બનાવે છે. શું થાય? પરમાણુની કક્ષકો એકબીજા સાથે મિશ્ર થાય અને આણ્વીય કક્ષકો બનાવે. તમને ખ્યાલ છે કે પરમાણુ ભેગા થઈને શું બનાવે? અણુ બનાવે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે H2, તો H2 એ શું છે? તો કે અણુ છે. તો તેમાં હાઇડ્રોજન કેટલા છે? 2. તો હાઇડ્રોજનથી શું થઈ ગયો? તેમાં પરમાણુ, કે 2 હાઇડ્રોજનના પરમાણુ ભેગા થઈ અને 1 H2 નો અણુ બનાવે છે, એમ આપણે બોલીએ. એવી જ રીતે અહીંયા પરમાણુની કક્ષકો તમારે લેવાની છે, પણ સમાન ઉર્જા ધરાવતી કક્ષકો લેવાની છે. એમ નથી કરવાનું કે એક ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક લેવાની અને એક નીચી ઉર્જા ધરાવતી કક્ષક લેવાની. કક્ષકો કેવી હોવી જોઈએ? તો કે સમાન ઉર્જા ધરાવતી હોય તેવી પરમાણુ કક્ષકોને એકબીજામાં શું કરવાની? મિક્સ કરવાની. તો જે કક્ષક તૈયાર થાય તેને આપણે આણ્વીય કક્ષક તરીકે ઓળખીએ છીએ. પછી આગળ વધીએ. નિર્માણ થતા આણ્વીય કક્ષકોની સંખ્યા એ સંમિશ્રણ થયેલી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી હોય. શું કીધું? તો કે આણ્વીય કક્ષકોની જેટલી સંખ્યા હોય એ કોના બરાબર હોય? તો કે પરમાણ્વીય કક્ષકો કેટલી મિક્સ થાય છે તેની સંખ્યા જેટલી હોય એટલી જ હોવાની ને. જેટલી કક્ષકો મિક્સ થાય એટલા જ અણુની કક્ષકો હોય, એવી જ રીતે આણ્વીય કક્ષકોની સંખ્યા બરાબર સંમિશ્રણ થયેલી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા. એટલે કે જેટલી પરમાણ્વીય કક્ષકો હશે એટલી સામી શું મળશે? આણ્વીય કક્ષકો મળશે. 2 પરમાણ્વીય કક્ષકો મિશ્રણ થવાથી 2 અણુ કક્ષકો રચે છે. જો આવ્યું અહીંયા પોઈન્ટ, પરમાણુ કક્ષકો કેટલી છે? 2. તો અણુ કક્ષકો કેટલી બની? 2. એ ઉપરનો પોઈન્ટ તમને ખ્યાલ આવે કે આણ્વીય કક્ષકોની જે સંખ્યા હોય તે જ પરમાણ્વીય કક્ષકોની હોય. જો અણુ અને પરમાણુમાં ભૂલ ન પડે, એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું. જો 1 હાઇડ્રોજન અહીંયા હું લખું છું, તો હાઇડ્રોજનનો શું કહેવાય? આ પરમાણુ કહેવાય. પ્લસ બીજો હું હાઇડ્રોજન લખું છું, આ પણ શું બની ગયો? હાઇડ્રોજનનો પરમાણુ. આ 2 હાઇડ્રોજનના પરમાણુ જોડાઈને H2 નો શું બનાવે? અણુ બનાવે. હાઇડ્રોજનથી શું છે? પરમાણુ સ્વરૂપે હોય. આ હાઇડ્રોજન છે તે પણ પરમાણુ સ્વરૂપે હોય, પણ આ બંને હાઇડ્રોજન પરમાણુ જોડાય અને H2 નો શું બનાવે? અણુ બનાવે. આ H2 છે એ શું છે? અણુ છે. H2 એ અણુ છે, જ્યારે હાઇડ્રોજન છે આ શું છે? પરમાણુ. હાઇડ્રોજન એ શું છે? પરમાણુ. બરાબર. હાઇડ્રોજન પરમાણુની કક્ષક કઈ હોય? તો કે 1s1. આની પણ કઈ હોય? 1s1. આ 2 કક્ષકો એકબીજામાં મિશ્ર થઈ અને H2ની 2 કક્ષકો જ બનાવશે. બરાબર. એ આપણે સમજવાનું છે. તો જોઈએ આપણે. જો પહેલી પરમાણ્વીય કક્ષક પ્લસ બીજી પરમાણ્વીય કક્ષક આ બંને જોડાય એટલે ટોટલ 2 કક્ષકો બને. પહેલી બનશે એ પણ આણ્વીય કક્ષક બનશે અને બીજી પણ કઈ બનશે? આણ્વીય કક્ષક. જો અહીંયા આપણે કીધું ને, આ પહેલી પરમાણ્વીય કક્ષક, આ બીજી પરમાણ્વીય કક્ષક, આ 2 હાઇડ્રોજનની 2 પરમાણ્વીય કક્ષક હતી. તો અહીંયા શું બને? 1s1 પ્લસ 1s1 આવી 2 કક્ષકો તૈયાર થાય, જેને આપણે હવે કેવી કહેશું? તો કે તેની આણ્વીય કક્ષક કહેશું. તો અહીંયા 2 પરમાણ્વીય કક્ષક ભેગી થઈ તો 2 સામે શું મળી? આણ્વીય કક્ષકો મળી. તેમાં પણ આપણે જોઈએ કે એક હશે બંધકારક અણુ કક્ષક, એટલે કે જે નીચી ઉર્જા ધરાવતી હોય એવી કક્ષક હશે, અને બીજી આવે પ્રતિબંધકારક અણુ કક્ષક, કે જે ઊંચી ઉર્જા ધરાવતી હોય. બરાબર. એને બોન્ડ મોલિક્યુલર ઓર્બિટલ કહેવાય અને એન્ટી બોન્ડ મોલિક્યુલર ઓર્બિટલ તરીકે ઓળખાય. જ્યારે સમાન ઉર્જા ધરાવતી 2 પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાય છે ત્યારે તેટલી સંખ્યાની સામી આણ્વીય કક્ષકો મળે છે, જેમાં એક આણ્વીય કક્ષક હોય જે નીચી ઉર્જા ધરાવતી હોય અને બીજી હશે કેવી હોય? ઊંચી ઉર્જા ધરાવતી આણ્વીય કક્ષક હશે. પછી આગળ વધીએ. અહીં કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આઉબાઉ પોલી તેમજ હુંડના નિયમ મુજબ ભરાય છે. આ ત્રણે ત્રણ વૈજ્ઞાનિકોના સિદ્ધાંત ઉપરથી આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરેલી છે.
આ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી એ આઉબાઉનો સિદ્ધાંત, પોલીનો સિદ્ધાંત અને હુંડના નિયમ મુજબ થતી હોય. પછી પરમાણવીય કક્ષકો તેના આકારના આધારે એસ, પી, ડી અને એફ દ્વારા દર્શાવાય છે. પરમાણુની કક્ષકો હોય બરાબર, તેના કંઈક આકાર હશે, તે આકારના આધારે શું ખબર પડે? તો કે એસ કક્ષક છે, પી છે, ડી છે કે એફ છે તેના દ્વારા દર્શાવી શકે. જ્યારે બંધકારક અણુકક્ષક, જ્યારે અણુકક્ષકો હોય તેને સિગ્મા, પાય અથવા તો ડેલ્ટા દ્વારા દર્શાવવામાં આવે, અને પ્રતિબંધકારક અણુકક્ષકને સિગ્મા સ્ટાર, પાય સ્ટાર અને ડેલ્ટા સ્ટાર દ્વારા દર્શાવવામાં આવે. બે પ્રકારની અણુકક્ષકો મળી ને, એક એવી મળી બંધકારક અણુકક્ષક અને બીજી પ્રતિબંધકારક અણુકક્ષક. તો શું કીધું? તો કે બંધકારક અણુકક્ષકને સિગ્મા, પાય અને ડેલ્ટા દ્વારા દર્શાવાય, અને પ્રતિબંધકારક ને એમાં ઉપર આપણે શું લખી નાખશું? તો કે ઉપર સ્ટાર દર્શાવી દો, તેના દ્વારા આપણે દર્શાવી શકે. જ્યારે આ પરમાણવીય કક્ષક છે ને સિગ્મા, એના કક્ષકોના આધારે એસ, પી, ડી અને એફ તેના દ્વારા દર્શાવશું. પરમાણવીય કક્ષકોને કોના દ્વારા દર્શાવવામાં આવશે? એસ, પી, ડી અને એફ દ્વારા. જ્યારે આણ્વીય કક્ષકોને જો બંધકારક અણુકક્ષક હોય તો સિગ્મા, પાય અને ડેલ્ટા દ્વારા દર્શાવશું, અને પ્રતિબંધકારક હોય તો સિગ્મા સ્ટાર, પાય સ્ટાર અને ડેલ્ટા સ્ટાર દ્વારા દર્શાવવામાં આવશે. તેના પછી કક્ષકોના રેખીય સંગઠન માટેના શરતો, કક્ષકોનું રેખીય સંગઠન માટેની શું શરતો છે તે એક પછી એક જોઈએ. તો પહેલી શરત છે, સંયોજાતિ પરમાણુની કક્ષકો સમશક્તિક હોવી જોઈએ. ખૂબ મહત્વનો પોઈન્ટ છે, કોઈ પણ પરમાણુની કક્ષકો એકબીજામાં સંમિશ્રિત થતી હોય તો તેની ઉર્જા સમાન હશે તો જ એકબીજામાં સંમિશ્રણ થાય, નહીતર તેમાં સંમિશ્રણ થતું નથી. પછી સંયોજાતિ પરમાણુની કક્ષકો શક્ય તેટલી એકબીજાની નજીક હોવી જોઈએ જેથી કક્ષકોનું અક્ષ ઉપર સંમિશ્રણ વધુ થઈ શકે. બીજો પોઈન્ટ શું કીધું? તો કે આ જે પરમાણુની કક્ષકો જે એકબીજામાં સંયોજાય છે તે શક્ય તેટલી કેવી હોવી જોઈએ? તો કે એકબીજાની નજીક હોવી જોઈએ જેથી શું થાય? તો કે કક્ષકોનું અક્ષ ઉપર સંમિશ્રણ વધુ થઈ શકે, કે અક્ષ ઉપર જે કક્ષકો છે તેનું સંમિશ્રણ વધુ થઈ શકે. તેના માટે આપણે કહી શકાય કે આ સંયોજાતિ પરમાણુ કક્ષકો શક્ય તેટલી એકબીજાની નજીક હોવી જોઈએ. પછી જોઈએ સંયોજાતા પરમાણુની કક્ષકોની સંમિતિ સમાન હોવી જોઈએ. બરાબર, આ જે પરમાણુની કક્ષકો સંયોજાય છે તેની સંમિતિ એટલે કે તેની દિશા સમાન હોવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે જો પીએક્સ અને પીએક્સ, તો આ બંને કક્ષકો એકબીજામાં સંયોજાઈ શકે, પણ પીએક્સ અને પીવાય પ્રકારની હોય તો તેની સંમિતિ યોગ્ય ન કહેવાય. બરાબર, સંમિતિ ન કહેવાય. જો બંને એક્સ અક્ષ ઉપર હોય તો સંમિતિ કહેવાય, પણ એક્સ અક્ષ ઉપર અને એક વાય અક્ષ ઉપર હોય તો તેને સંમતિ કહેવાય નહીં. એટલે શું કીધું? સંયોજાતા પરમાણુની કક્ષકો એ સંમિતિ સમાન હોવી જોઈએ, એટલે કે એક અક્ષ ઉપર હોય તો તેઓ સંયોજાતા હોય. પછી 14 ઇલેક્ટ્રોન ધરાવતા કે તેનાથી ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા અણુ અથવા આયનની આણ્વીય કક્ષકોની ઉર્જાનો ક્રમ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, શું કીધું? તો કે 14 ઇલેક્ટ્રોન હોય અથવા તો તેના કરતા વધારે હોય તેવો કોઈ અણુ અથવા આયન હોય તો તેની આણ્વીય કક્ષકોની ઉર્જા તમને ખબર હોવી જોઈએ. તો પેલા શું આવશે? સિગ્મા વનેશ. એના કરતા વધારે ઉર્જા કોની હોય? સિગ્મા સ્ટાર વનેશની હોય. અહીંયા સ્ટાર શા માટે લખ્યો? જો આ પહેલી કક્ષક હતી એ બંધકારક અણુ કક્ષક હોય, અને સ્ટાર વાળી કેવી હોય? પ્રતિબંધકારક હોય. નીચી ઉર્જા કોની? જો આપણે સિગ્મા દ્વારા દર્શાવીએ છીએ એ પણ તમને ખબર છે ને. બરાબર, બંધકારક અણુકક્ષક હોય અથવા તો પ્રતિબંધકારક હોય. જો બંધકારક હોય તો સિગ્મા દ્વારા દર્શાવાય, અને પ્રતિબંધકારક કક્ષક હોય તો તેને સિગ્મા સ્ટાર દ્વારા દર્શાવાય. આપણે આગળ જોઈ ગયા છો, બંધકારક અણુકક્ષકને સિગ્મા, પાય અને ડેલ્ટા દ્વારા દર્શાવાય, અને પ્રતિબંધકારકને સિગ્મા સ્ટાર, પાય સ્ટાર અને ડેલ્ટા સ્ટાર દ્વારા દર્શાવાશે. તો આપણે જોઈએ જો જે આણ્વીય કક્ષકો છે એને કઈ રીતે દર્શાવશું તેની ઉર્જાનો ક્રમ. તો જો સિગ્મા વનેશ કક્ષકની ઉર્જા ઓછી હોય એના કરતા વધારે સિગ્મા સ્ટાર વનેશની, પછી સિગ્મા ટુ એસ, પછી સિગ્મા સ્ટાર ટુ એસ. બરાબર, એકવાર સ્ટાર વગરનું લખવાની છે, પછી સ્ટાર વાળી લખવાની છે. એ રીતે છે, જો સિગ્મા વનેશ, સિગ્મા સ્ટાર વનેશ, વનેશ કમ્પ્લીટ થયું, હવે ટુ એસમાં આવવાનું. સિગ્મા ટુ એસ, પછી સિગ્મા સ્ટાર
टू एस। हवे आवशे टू पी कक्षक, कई आवशे टू पी कक्षक। तो आपणे अहीं लखीए जो पाई टू पी एक्स बराबर पाई टू पी वाय। आ बने कक्षकों की ऊर्जा केवी हशे? समान हशे। आगळ पाई संज्ञा शुं दर्शावे छे? तो के बंधकारक अणु कक्षक ने दर्शावाय छे। तेना करता वधारे ऊर्जा कोनी होय? तो के टू पी जेड नी होय। तो ये केवो हशे? तो के सिग्मा टू पी जेड प्रकार नी। तो आ पाई टू पी एक्स बराबर पाई टू पी वाय, एना करता वधारे ऊर्जा सिग्मा टू पी जेड नी थाय, अने एना करता पण ऊर्जा वधारे कोनी थाय? तो आनी पर हवे स्टार मूकवाना छे। तो शुं थाय? जो पाई स्टार टू पी एक्स बराबर पाई स्टार टू पी वाय, थयुं ने? पाई टू पी एक्स बराबर पाई टू पी वाय लिख्युं, पछी शुं आवे? पाई स्टार टू पी एक्स बराबर पाई स्टार टू पी वाय, अने एना करता पण वधारे ऊर्जा कोनी? तो के सिग्मा टू पी जेड, एना करता वधारे थाय सिग्मा स्टार टू पी जेड। बराबर, आ शरूआतना चार तमने इजीली याद रही जशे। जो પેલામાં વન એસ જ આવે, બીજામાં વન એસ જ આવે, પણ આમાં સ્ટાર વગર નહીં આવશે, અહીંયા કેવી આવશે? સ્ટાર વાળી, પછી ટુ એસ, અને અહીંયા પણ ટુ એસ, પણ અહીંયા સિગ્મા ટુ એસ આવે, અહીંયા સિગ્મા સ્ટાર ટુ એસ આવે। તો આ ચાર કક્ષકો તો તમને યાદ રહી જાય। પછી શું કરવાનું? પાઈ ટુ પી એક્સ પાઈ ટુ પી વાય, તેની ઉર્જા વધારે હોય, અને તેના કરતા વધારે ઉર્જા સિગ્મા ટુ પી ઝેડની વધારે હોય। કોની વધારે હોય? સિગ્મા ટુ પી ઝેડ। તો જો ટુ પી એક્સ પણ આવી ગયું, ટુ પી વાય પણ આવી ગયું, અને ટુ પી ઝેડ પણ આવી ગયું, પણ અહીંયા ટુ પી એક્સ અને ટુ પી વાય ની આગળ આપણે પાઈ દર્શાવશું, જ્યારે ટુ પી ઝેડ ની આગળ શું દર્શાવશું? સિગ્મા દર્શાવશું। તો કે ટુ પી એક્સ ટુ પી વાય અને ટુ પી ઝેડ એની બંધકારક અણુ કક્ષકો લખાઈ ગઈ। હવે આપણે સ્ટાર વાળી લખવી પડશે ને, એ થાય પ્રતિબંધકારક અણુ કક્ષકો। તો જેવી રીતે અહીંયા લખી છે એવી જ રીતે અહીંયા પણ સ્ટાર વાળી લખવાની રહે। તો અહીંયા જો પાઈ ની જગ્યાએ પાઈ સ્ટાર ટુ પી એક્સ બરાબર પાઈ સ્ટાર ટુ પી વાય થઈ ગયું, અને સિગ્મા ટુ પી ઝેડ ની જગ્યાએ હવે શું આવશે? સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ। આ તમારે આણ્વીય કક્ષક ઇલેક્ટ્રોન રચના જો 14 ઇલેક્ટ્રોન હોય કે તેના કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય તો આ રીતે તમારે લખવાની છે। કોઈ પણ તમને અણુ અથવા આયન આપે તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે ગણવી પડે, અને જો તેમાં 14 ઇલેક્ટ્રોન અથવા તેના કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય અને તેની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવાની કે તો આ સિક્વન્સમાં તમારે લખવાની રહેશે। તેના પછી માનો કે 14 ઇલેક્ટ્રોન કરતા વધુ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો તેમાં કક્ષકોની ગોઠવણી કઈ રીતે થાય તે જોઈએ। તો જો 14 ઇલેક્ટ્રોન કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા અણુ અથવા આયનની આણ્વીય કક્ષકોની ઉર્જાનો ક્રમ કઈ રીતે આપે? તો શરૂઆતની ચાર તો આમાં પણ કોમન જ રહેશે। જો સિગ્મા વન એસ, સિગ્મા સ્ટાર વન એસ, સિગ્મા ટુ એસ, સિગ્મા સ્ટાર ટુ એસ, એટલું કોમન રહેશે। હવે શું થશે? આગળ હતું પાઈ ટુ પી એક્સ બરાબર પાઈ ટુ પી વાય, અને પછી હતું સિગ્મા ટુ પી ઝેડ, તો એમાં ચેન્જ થઈ જશે, આગળ પાછળ આવી જશે। પહેલા આવી જશે સિગ્મા ટુ પી ઝેડ, અને પછી આવશે પાઈ ટુ પી એક્સ પાઈ ટુ પી વાય, બરાબર? પછી અહીંયા ખાસ ધ્યાન રાખજો કે પાઈ ટુ પી એક્સ પાઈ ટુ પી વાય લખાઈ જાય પછી એના કરતા ઉર્જા આના સ્ટાર વાળાની હોય, એટલે શું થાય? પાઈ સ્ટાર ટુ પી એક્સ બરાબર પાઈ સ્ટાર ટુ પી વાય, અને એના કરતા પણ વધારે ઉર્જા કોની હોય? તો કે સિગ્મા સ્ટાર ટુ પી ઝેડની હોય। આ બંને કક્ષકો અથવા તો જે 14 ઇલેક્ટ્રોન કરતા ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા હોય અને 14 ઇલેક્ટ્રોન કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા હોય તેની આણ્વીય કક્ષકોની ઇલેક્ટ્રોન રચનાનો આ ક્રમ તમારે ખાસ યાદ રાખવાનો છે। બંને ક્રમ યાદ રાખવાના છે, આગળનો પણ યાદ રાખવાનો છે અને આ પણ યાદ રાખવાનો છે। હવે આપણે જોઈએ, જો એક સૂત્ર યાદ રાખીએ કે બંધ ક્રમાંક, બંધ ક્રમાંક મેળવવાનું કે તો બંધ ક્રમાંક બરાબર શું થાય? તો કે એકના છેદમાં બે ગુણાકારમાં બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ પ્રતિબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા। પ્રતિબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે શું? કે જે સ્ટાર લખીને આપણે દર્શાવીએ છીએ તે કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન હોય તેને આપણે પ્રતિબંધકારક ઇલેક્ટ્રોન કહીએ છીએ, અને બંધકારક એટલે શું? તો કે જેમાં સ્ટાર નથી લખતા, સ્ટાર સિવાયની જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે તેને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ છીએ। તો એટલું તમને ક્લિયર હોવું જોઈએ કે 14 ઇલેક્ટ્રોન કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય, 14 ઇલેક્ટ્રોન કરતા વધારે ઇલેક્ટ્રોન હોય, અને બંધ ક્રમાંક, આ ત્રણ બાબત તમને ખાસ ખબર હોવી જોઈએ। પછી આગળ વધીએ, જો 14 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે આણ્વીય કક્ષક ચિતાર બનાવવો છે। 14 અથવા 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન માટેની વાત કરવાની છે,
तो जो एच टू थी एन टू सुधीना आपणे अणुनी वात करीए तो तेमां 14 अथवा 14 थी ओछा इलेक्ट्रॉन होय। एक्जाम्पल तरीके जोईए जो एच टू में केटला इलेक्ट्रॉन होय, तो के बे इलेक्ट्रॉन होय। एन टू में केटला इलेक्ट्रॉन होय, एक नाइट्रोजन होय, एनी पासे 7 इलेक्ट्रॉन होय, बे नाइट्रोजन होय तो तेनी पासे 14 इलेक्ट्रॉन होय। तो जो 14 इलेक्ट्रॉन करता तो अहींया वधता नथी, तो के एच टू थी एन टू तरफ जईए त्यारे 14 के तेथी ओछा इलेक्ट्रॉन धरावती प्रणाली होय। पछी एन टू थी तमे ओ टू तरफ जाओ तो ओ टू पासे केटला इलेक्ट्रॉन होय, तो के एक ऑक्सीजन पासे 8 इलेक्ट्रॉन होय, तो बे ऑक्सीजन पासे 16 इलेक्ट्रॉन होय। तो 14 करता इलेक्ट्रॉन की संख्या अहींया वधी। जो 14 करता इलेक्ट्रॉन की संख्या वधे तो तमे आपणे ऊपर जोयो प्रमाणे के आ प्रमाणे इलेक्ट्रॉन रचना लखवानी छे, अने 14 करता इलेक्ट्रॉन की संख्या ओछी होय तो आपणे आगळ जे जोई गया ते प्रमाणे तेमां इलेक्ट्रॉन गोठवाना छे। तो तमने ज्यारे एच टू थी एन टू वच्चेना कोई पण एक्जाम्पल आपे, एच टू आपे हाइड्रोजन, हिलियम, लिथियम, बेरिलियम, बोरोन, कार्बन अने नाइट्रोजन त्यां सुधीना कोई पण अणु आपे तमने અને તેમાં 14 ઇલેક્ટ્રોન હોય, તો આગળ જોઈ ગયા પ્રમાણે કઈ રીતે ઇલેક્ટ્રોન રચના લખશું, તો કે સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પછી શું આવતું હતું, તો કે પાઈ 2px, પાઈ 2py, બરોબર બરાબર આવશે। અને પછી આવે સિગ્મા 2pz, પછી આની સ્ટાર વાળી લખી નાખવાની, પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py, અને છેલ્લે આવે આના સ્ટાર વાળી સિગ્મા સ્ટાર 2pz। तो आ रीते तमारे आमां 14 इलेक्ट्रॉन गोठवाना रहेशे। अहींया केटला इलेक्ट्रॉन गोठवाय, बे, 1s कक्षक में बे, अहींया बे गोठवाय, एक कक्षक नी अंदर वधु में वधु आपणे बे इलेक्ट्रॉन गोठवी शकीए ए तमने खास खबर होवी जोईए। तो जो आ प्रकारनी जे आण्विक इलेक्ट्रॉन रचना छे तेनो चितार कई रीते बनावी शकाय, आण्विक कक्षक चितार ए आपणे जोवानो प्रयत्न करीए। तो जो आण्विक कक्षक चितार कंईक आ रीते, पहेला तमारे बे उभी लाइन करवानी छे, पछी शुं करवानुं, पहेला आपणे जो शुं लखीए छे, ओछी ऊर्जा धरावती सिग्मा 1s अने एना करता वधारे ऊर्जा धरावती सिग्मा स्टार 1s छे। तो अहींया शुं करवानुं, आ रीते एक लाइन करी अने ओछी ऊर्जा धरावती कक्षक ने गोल्ड राउंड द्वारा दर्शावीने अहींया जोड़ी दो, जे सिग्मा 1s थशे, अने तेना करता वधारे ऊर्जा धरावती होय तेने आनाथी उपर राखवानी, तो ऊपर आ रीते दर्शाव, એનું નામ શું થશે, સિગ્મા સ્ટાર 1s, બરોબર। પેલા ઓછી ઉર્જાથી કક્ષક આવશે સિગ્મા 1s, પછી એના કરતા વધારે ઉર્જા ધરાવતી કક્ષક સિગ્મા સ્ટાર 1s, આ દર્શાવી દીધું। ટોટલ કેટલી કક્ષકો થઈ, અહીંયા બે કક્ષકો થઈ ને, તો અહીંયા 12 લખી નાખવાનું, પહેલી કક્ષક આ કઈ થઈ ગઈ, બીજી કક્ષક, એને આપણે ખાલી નામ આપવાનું, સ્ટાર નથી કરવાના, 1s કક્ષક, અને આ પણ કઈ છે, 1s કક્ષક છે। આ રીતે ક્લિયર થયું, પછી આપણે આગળ વધીએ, પછી કોણ આવે જો, એના કરતા વધુ ઉર્જા સિગ્મા 2s ની છે, તો આની ઉપર આવડિયા કક્ષક આવશે ને, અને આના કરતા પણ વધારે ઉર્જા સિગ્મા સ્ટાર 2s ની છે, તો તેની રચના જોઈએ, જો આ સિગ્મા સ્ટાર 1s, એના કરતા વધારે ઉર્જા સિગ્મા 2s ની, એટલે ઉપર ગઈ, તો અહીંયાથી આ રીતે તમે લખશો, અને અહીંયા શું લખશો, સિગ્મા 2s કક્ષક, અને સિગ્મા 2s કક્ષક કરતા વધુ ઉર્જા કોની છે, તો કે સિગ્મા સ્ટાર 2s ની, તો સિગ્મા સ્ટાર 2s ની ઉપર લખ્યું આ રીતે, અને 2s કક્ષક એક આ સાઈડ દર્શાવી દીધી, એક આ સાઈડ, ટોટલ બે કક્ષકો છે, તો અહીંયા બે કક્ષકો દર્શાવી દીધી, એટલું ક્લિયર થયું। હવે તેના કરતા વધારે ઉર્જા કોની છે, જો અહીંયા શું આવી ગયું, સિગ્મા સ્ટાર 2s, એના કરતા વધુ ઉર્જા છે પાઈ 2px અને પાઈ 2py, બંનેની સમાન છે, પણ આના કરતા તો વધારે, તો અહીંયા દર્શાવીએ, જો આ રીતે લાઈન કરશું, બે કક્ષક આવશે ને, એક આવશે પાઈ 2px, પછી આવશે પાઈ 2py, અને આ રીતે દર્શાવી દો, અને તેના કરતા હજી વધુ ઉર્ઝા કોની, તો કે સિગ્મા 2pz, તો અહીંયા પાછી એક લાઈન કરીએ અને એક કક્ષક અહીંયા બનાવીએ, બને સિગ્મા 2px, અહીંયા ઝેડ આવશે, શું આવશે, સિગ્મા 2pz, એટલું ક્લિયર થયું। હવે તેના કરતા વધારે ઉર્જા કોની છે, તો કે પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py, તેને ઉપર દર્શાવશું, તો આ બનશે પાઈ સ્ટાર 2px અને આ બને પાઈ સ્ટાર 2py, અને તેના કરતા પણ વધારે ઉર્જા, તો કે સિગ્મા સ્ટાર 2pz, તો સૌથી ઉપર કઈ આવશે, સિગ્મા સ્ટાર 2pz, એક કક્ષક થઈ ગઈ। ટોટલ કેટલી કક્ષકો થઈ, 1 2 3 4 5 6, તો અહીંયા 3 દર્શાવશો, અહીંયા 3 દર્શાવશો, કઈ કઈ કક્ષકો આવી, તો કે 2px 2py અને 2pz, માટે અહીંયા લખી નાખો 2px 2py 2pz 2px 2py અને 2pz। તો આ રીતે તમે આણ્વીય કક્ષક બનાવી શકો, બરોબર, જો અહીંયા 14 ઇલેક્ટ્રોન કરતા
ઓછા અથવા તો 14 ઇલેક્ટ્રોન હોય તેનો આણ્વીય કક્ષક ચિતાર બનાવ્યો છે. તો ઓછી ઉર્જા સિગ્મા વનેસ, એના કરતા વધુ ઉર્જા સિગ્મા સ્ટાર વનેસ, એના કરતા વધુ ઉર્જા સિગ્મા ટુ એસ, એના કરતા વધુ ઉર્જા સિગ્મા સ્ટાર ટુ એસ, એના કરતા વધુ ઉર્જા પાઈ ટુ પી એક્સ બરાબર પાઈ ટુ પી વાય, તેના કરતા વધુ ઉર્જા સિગ્મા ટુ પી ઝેડ, અને એના કરતા વધુ ઉર્જા પાઈ સ્ટાર ટુ પી એક્સ પાઈ સ્ટાર ટુ પી વાય, અને એની આગળ કઈ આવે સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ. તો આ રીતે તમે 14 ઇલેક્ટ્રોન ધરાવતા અથવા તો 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા કોઈ પણ અણુ અથવા આયન માટે તમને પૂછે કે આણ્વીય કક્ષક ચિતાર બનાવો, તો તમને આ ઇલેક્ટ્રોન રચના ખાસ ખબર હોવી જોઈએ. પહેલા આ ઇલેક્ટ્રોન રચના તમને ખબર હશે તો આના ઉપરથી જ આ બનાવવાનું છે, બરોબર? ઉપરની ઇલેક્ટ્રોન રચના ખબર હોય તેના ઉપરથી જ આ બનાવવાનું છે, તો એ તમને ખ્યાલ આવી જશે. અહીંયા સાઈડમાં લખશું પરમાણ્વીય કક્ષક, અહીંયા શું લખશું પરમાણ્વીય કક્ષક, જ્યારે વચ્ચે જે બને છે આપણે કેવી કહીએ અણુની આણ્વીય કક્ષક છે, અહીંયા શું લખાય અણુની આણ્વીય કક્ષક. તો આ આણ્વીય ચિતાર તમે એકથી બે વાર તમે જાતે લખો, આ ઇલેક્ટ્રોન રચના બેથી ચાર વાર તમે જાતે લખો, અને તમને યાદ રહેવું જોઈએ કે આ ઇલેક્ટ્રોન રચના એ 14 અને 14 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય તેના માટે જ લાગુ પડશે, અને તેના માટે જ આવો આપણે આણ્વીય ચિતાર બનાવી શકશું. હવે આપણે જોઈએ કે આગળ જો 14 વધુ ઇલેક્ટ્રોન હોય તો તમે આણ્વીય કક્ષક ચિતાર કઈ રીતે બનાવશો. હવે તમને આગળનો જો આણ્વીય ચિતાર બનાવતા આવડે હવે તો તમને આવડશે, માત્ર ઇલેક્ટ્રોન રચના તમને ખબર હોવી જોઈએ. તો શું કહેશું, તો કે 14 વધુ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે આણ્વીય કક્ષક ચિતાર બનાવવાનો છે. તો જુઓ તો O2 થી નિયોન 2 સુધીના તમે જુઓ ને તો તેમાં 14 કરતા વધુ ઇલેક્ટ્રોન હોય. હમણાં આપણે કીધું હતું કે ઓક્સિજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય પણ બે ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન હોય પણ બે ઓક્સિજન થયા એટલે કેટલા થાય 16 ઇલેક્ટ્રોન થયા. તો જુઓ તો ઇલેક્ટ્રોનની સંખ્યા 14 કરતા તો વધી ગઈ. તો 14 વધુ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે આણ્વીય કક્ષક ચિતાર કઈ રીતે બનાવાય એ આપણે જોવાનું છે. જો નિયોનની વાત કરીએ તો શું હોય, નિયોન પાસે 10 ઇલેક્ટ્રોન હોય, બે હોય તો 20 ઇલેક્ટ્રોન. તો જોઈએ, જો 14 કરતા વધુ ઇલેક્ટ્રોન હોય તો તેમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે કરશું, તો શું આવે, તો કે સિગ્મા વનેસ, પછી આવે સિગ્મા સ્ટાર વનેસ, સિગ્મા ટુ એસ, સિગ્મા સ્ટાર ટુ એસ. અહીંયા સુધીનું કમ્પ્લીટ થયું પહેલા, સિગ્મા વનેસ, સિગ્મા સ્ટાર વનેસ, સિગ્મા ટુ એસ અને સિગ્મા સ્ટાર ટુ એસ, આ તો કોમન જ રહેવાનું છે. આગળ આપણે જે ઇલેક્ટ્રોન રચના જોઈ હતી તેમાં થોડોક ચેન્જ આવ્યો છે કે સિગ્મા ટુ પી ઝેડ પાછળ આવતું હતું અને પાઈ ટુ પી એક્સ બરાબર પાઈ ટુ પી વાય આગળ આવતું. અહીંયા થોડોક ચેન્જ આવી ગયું કે સિગ્મા ટુ પી ઝેડ પહેલાં આવશે પછી પાઈ ટુ પી એક્સ બરાબર પાઈ ટુ પી વાય આવશે. અહીંયા ચેન્જ આવશે પછી, જો આના પછી સિગ્મા ટુ પી ઝેડ સ્ટાર ન કરતા પહેલા પાઈ ટુ પી એક્સ અને પાઈ ટુ પી વાય ઉપર સ્ટાર કરજો, અને છેલ્લે આવશે સિગ્મા ટુ પી ઝેડ નો સ્ટાર, બરાબર? તો આ રીતની જે ઇલેક્ટ્રોન રચના છે તે 14 વધુ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે આપણે લાગુ પાડશું. અહીંયા આટલું તો કોમન જ રહેવાનું છે, જો આ ચાર કક્ષકો સુધી તો કોમન જ રહેવાનું છે. તો પાછો તેનો આણ્વીય ચિતાર બનાવીએ, તો નીચી ઉર્જા ધરાવતી કક્ષક સિગ્મા વનેસ એ દર્શાવી, અને ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક સિગ્મા સ્ટાર વનેસ એ દર્શાવી દીધી. અહીંયા વનેસ અને વનેસ લખી નાખ્યું, ઉપર સિગ્મા ટુ એસ અને સિગ્મા સ્ટાર ટુ એસ. તો આટલું તો કોમન થઈ ગયું ને બેમાં, એટલું તો કોમન જ આવવાનું છે. હવે જે મહત્વનું છે એ આપણે જોઈએ. જો પછી કોણ આવે અહીંયા સુધી કોમન, પછી સિગ્મા ટુ પી ઝેડ. તો અહીંયા આપણે શું લખશું, પહેલા નીચી ઉર્જા ધરાવતી કક્ષક આવશે સિગ્મા ટુ પી ઝેડ, એક કક્ષક થઈ, પછી આવશે પાઈ ટુ પી એક્સ બરાબર પાઈ ટુ પી વાય. તો અહીંયા આપણે લખીએ કે પહેલા આવશે પાઈ ટુ પી એક્સ પછી પાઈ ટુ પી વાય, આ રીતે બનાવી દીધું. પછી તો કે પાઈ સ્ટાર ટુ પી એક્સ બરાબર પાઈ સ્ટાર ટુ પી વાય. તો અહીંયા ઉપર બનાવીને પહેલા બનાવીએ પાઈ સ્ટાર ટુ પી એક્સ અને પાઈ સ્ટાર ટુ પી વાય, આ બની ગયું. પછી તેના ઉપર આવશે સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ, સૌથી વધારે ઉર્જા સિગ્મા સ્ટાર ટુ પી ઝેડની હોય. ટોટલ કક્ષકો કેટલી થઈ ગઈ, 1 2 3 4 5 અને 6, તો 3 આ સાઈડ અને 3 આ સાઈડ દર્શાવવાની, ટુ પી એક્સ ટુ પી વાય ટુ પી ઝેડ, એ રીતે ટુ પી એક્સ ટુ પી વાય અને ટુ પી ઝેડ. આ રીતે તમારે જ્યારે 14 વધુ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી તમને જોવા મળે તો તમારે આ રીતે તેની આણ્વીય ચિતાર બનાવવાનો
खास याद रखना बराबर बेमा थोड़ो थोड़ो चेन्ज आए कि चौदह करता ओछा हो त्यारे थोड़ो चेन्ज हशे अने चौदह करता वधु इलेक्ट्रॉन हो त्यारे तेमा थोड़ो चेन्ज आवशे। पछी आगळ वधीए तो आना आधार आपणने तेनो चुंबकीय स्वभाव पण खबर पड़े छे। चुंबकीय स्वभाव बे प्रकारना होय, का तो ते प्रतिचुंबकीय स्वभाव धरावतो होय अथवा तो ते अनुचुंबकीय स्वभाव धरावतो होय। प्रतिचुंबकीय स्वभाव धरावतो एनो अर्थ शुं थाय तो के आमां बधा ज इलेक्ट्रॉन होय युग्मित प्रकारना होय। शुं कीधुं? बधी कक्षकोमां बे इलेक्ट्रॉन गोठवायेला होय एटले के युग्मित प्रकारना होय, माटे चुंबकीय क्षेत्र वडे तेमां अपाकर्षण थाय। बराबर, इलेक्ट्रॉन बधा केवा छे तो के जोड़मां छे, આપણે આગળ ભણી ગયા છીએ પ્રતિચુંબકીય। અનુચુંબકીય એટલે શું? તો કે આણ્વીય કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન ભરાયેલો હોય, બરાબર, માટે તે ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ અનુભવે। ચુંબકીય ક્ષેત્રમાં શું થાય? આકર્ષણ, કારણ કે તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય। કેવા હોય? અયુગ્મિત। એટલે કે અનુચુંબકીય કેવા? તો કે ચુંબકીય ક્ષેત્ર પર તે આકર્ષણ ધરાવે। પ્રતિચુંબકીય એટલે કેવા? તો કે ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે અપાકર્ષણ ધરાવતા હોય।